વિદ્યાર્થી મિત્રો, હું એના કારણે દરમિયાન અસુદી વિદ્યાર્થીની યુટ્યુબ ચેનલમાં આપણું આજે સ્વાગત કરું છું. આપણે ધોરણ સાતમાં વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર જોઈ રહ્યા છીએ વનસ્પતિમાં પોષણ, એનું આજે આ પાઠમાં આપણે છેલ્લો ટોપિક જોવાનો છે કે જમીનમાં પોષક તત્વો ફરીથી કેવી રીતે આવે છે. કે અમુક સમયે જે જમીનમાં વારંવાર ખેતી થતી હોય તો ખેતીના પરિણામે પાક જે છે એ વનસ્પતિમાં રહેલા જે પોષક તત્વો છે, પરીક્ષા છે, પાણી છે, આ બધું ત્યાં શોષી લે છે. તો અમુક સમયે સમયે આ જે પોષક તત્વો જે છે એનું પ્રમાણ જમીનમાં ઓછું થઈ જાય છે, અથવા તો એવું પણ બને છે કે જમીનમાંથી આ પોષક તત્વો સાવ નાશ પામી થઈ છે, સાવ જતા રહે છે. તો આ જે પોષક તત્વો જે છે ફરીથી કઈ રીતે પાછા લાવી શકાય છે, તો કે તમે ક્યારેક ખેડૂતને ખેતરમાં છાણી ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? તમે ઘણીવાર જોયું હશે કે તે ખેતી થતી હોય તો ત્યાં ખેડૂત જે છે એ સમય સમયે જ્યાં ખેતી થતી હોય ત્યાં જમીનમાં પાક વાવતા પહેલાં જમીનમાં છાણી ખાતર કે ત્યાં આ જે કે રાસાયણિક ખાતરનો ત્યાં છંટકાવ કરતા હોય છે, અથવા તો તમે બાગ બગીચામાં જ્યાં માળી હોય છે ત્યાં પણ તમે જોયું હશે કે એ માળી જે છે એ ફૂલ છોડને નાખવા માટે આ ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો ખાતર શા માટે જરૂરી છે? ઓકે, તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાં ખનિજ સારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. હવે આપણે જોઈ ગયા છે કે વનસ્પતિ જે છે એ વનસ્પતિના મૂળ જ્યાં જમીનમાં હોય છે ત્યાં રહેલા જે ખનિજ છે, જે કોઈ પણ જમીનમાં પોષક તત્વો છે, પાણી છે, આ બધાનું શોષણ કરીને વનસ્પતિના દરેક અંગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેથી તેની માત્રા ઘટી જાય છે. તેથી આના પરિણામે શું થાય છે કે જે તે વનસ્પતિ જમીનમાં રહેલા છે પોષક તત્વો છે એને શોષી લે છે, જેથી તે જમીનમાં તે પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એટલે કે તેની માત્રા ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ ખાસ કે આપણે ખેતરમાં જે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે પસંદ પ્રમાણ હોય છે, કયા પ્રકારના પોષક તત્વો જમીન માટે હોય છે, તો કે આ ખાતરોમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. સામાન્યપણે પાક ત્યાં નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે, એટલે કે આ જે છાણિયું ખાતર કે જે રાસાયણિક ખાતર હોય છે એમાં જમીન માટે જરૂરી એવા ત્રણ પ્રકારના પોષક તત્વો હોય છે, નાઇટ્રોજન, પોટેશિયમ કે ફોસ્ફરસ. જેથી શું થાય છે કે જમીનમાં સમયાંતરે જો આ પ્રકારના ખાતરોનો છંટકાવ કરવામાં આવે, વનસ્પતિને આ ખાતરો ત્યાં દેવામાં આવે, તો વનસ્પતિનું તે તંદુરસ્તી જળવાઈ રહે છે અને પાક સારો થાય છે. હવે આપણા માટે જ ફાયદાકારક છે કે જમીનમાં જો પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવું હોય તો તેના માટે આપણે સમયે સમયે તેમાં આ જે તે ખાતરોનો છંટકાવ કરતો રહેવો જોઈએ. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. ખાસ કરીને જે પાક જે છે એ જમીનમાં જે નાઇટ્રોજન જે પોષક તત્વો છે એનું ત્યાં પુષ્કળ પ્રમાણ, એટલે કે એ સિવાયના જે પોષક તત્વો છે એના પ્રમાણમાં નાઇટ્રોજનનું વધારે પ્રમાણમાં તેનું શોષણ કરે છે. તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તેથી ખાસ કરીને જમીનમાં ક્યાં પોષક તત્વનું પ્રમાણ ઘટી જાય છે, તો કે ખાસ કરીને વધારે તો નાઇટ્રોજન જે પોષક તત્વો છે તેનું પ્રમાણ ઘટી જાય છે, કેમ કે વનસ્પતિ વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનું શોષણ કરે છે, બરાબર. તેથી જમીનમાં તેની ઉણપ અને અણુઓ પહેલે ખામી, એટલે કે તેની ત્યાં ખામી સર્જાય છે. વાતાવરણમાં પુષ્કળ નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. હવે આપણને પ્રશ્ન થાય કે આ જે નાઇટ્રોજન છે તો એ હવામાં તો રહેલો છે, તો વનસ્પતિ હવામાં જે નાઇટ્રોજન રહેલો છે એનો કેમ ઉપયોગ કરી શકતા નથી? તો વનસ્પતિની અહીંયા એક લક્ષણ છે કે જે જમીનમાં જે પોષક તત્વ સ્વરૂપે નાઇટ્રોજન રહેલું છે એનું વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરી શકે છે, પણ હવામાં જે નાઇટ્રોજન રહેલું છે એ નાઇટ્રોજન એ વનસ્પતિ તેનું શોષણ કરી શકતી નથી. જેમ પ્રકાશ ઉત્સર્જનની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકે છે તેમ નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. માટે જમીનમાં જે નાઇટ્રોજનનું જે પોષક તત્વો છે એમાં જમીનમાંથી જો મળે તો તેનું શોષણ કરી શકે છે અને ઉપયોગ કરી શકે છે, તે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે. હવે આની સામે ત્યાં વિરોધમાં એવા
જમીનમાં સમયાંતરે ખાતરો જે છે એનો આપણે છંટકાવ કરવો પડે છે. થેન્ક યુ.